मित्रों अपने क्रेश कोर्स की अंदर चर्चा करी, लास्ट टाइम अपने चैप्टर नंबर 5 की चर्चा करी। हवे आज अपने चैप्टर नंबर 9 તમારું 12માં ધોરણનો ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ ની ચર્ચા કરવાની છે। હવે જો ભાઈ રે ઓપ્ટિક્સ છે એ તમે આમ જોજો તો દરિયો છે બોલો છો ભાઈ, મતલબ એની અંદર જેટલું કરીએ ને એટલું ઓછું છે બરોબર। ઓપ્ટિક્સ છે એ ફિલ્ડ છે કે એની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલે વધારે આવે, પણ કેમ કે આપણી પાસે સમયની અમુક મર્યાદા છે અને આપણે ઝડપથી આપણી એક્ઝામ આવે ત્યાં સુધીમાં ઝડપથી આપણી પાસે રહેલા ચેપ્ટરનો ઓવરવ્યુ જોઈ લેવો છે, એટલા માટે છતાંય આપણે હું એવી ટ્રાય કરીશ કે આપણે બે વિડીયો લેક્ચરની અંદર આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરશું। નિયર અબાઉટ કલાક સમથિંગ ના બે લેક્ચર આપણે લેશું કે જેની અંદર આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું, અને જો પણ છતાંય જરૂર પડશે તો એકાદો નાનકડો વસ્તુ ત્રીજો લેક્ચર પણ બનાવશું। પણ ચેપ્ટરની શરૂઆતમાં જ હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આપણી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલ જો તો આપણી પાસે જે અમુક ટાઈપ ઓફ એમસીક્યુ હશે તમારી પાસે રહેલા, ઈ એમસીક્યુ ને બધા જ એમસીક્યુ ને જો ડિટેલમાં તમારે સ્ટડી કરવા હોય તો આપણી ચેનલ ઉપર આપણા પ્લેલિસ્ટની અંદર રે ઓપ્ટિક્સ ના કુલ 26 લેક્ચરો જે છે એ અવેલેબલ છે બરોબર। તો એના ડિટેલ તમારે અભ્યાસ કરવો હોય કોઈ પણ, ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ એક પણ પોઈન્ટ એકાદો ટોપિક તમારે રહી ગયો છે અથવા તો એકાદો ટોપિક તમને હજી સરખો ક્લિયર નથી થયો, તો એના ડિટેલ સ્ટડી કરવા માટે તમે એ 26 માંથી કોઈ પણ એક લેક્ચર જેને અંદર ડિસ્ક્રિપ્શનની અંદર બધી વસ્તુઓ લખેલી છે ટાઇટલની અંદર ને બધી જગ્યાએ, એટલે જો કોઈ એવો પોઈન્ટ હોય તો એને એવી રીતે ત્યાંથી ક્લિયર કરો, કેમ કે અહીંયા ભાઈ હું કોઈ પણ વસ્તુની ડિરાઇવેશનમાં ચાલવાનો છું નહીં, અને નો ડાઉટ કન્સેપ્ચ્યુઅલ ડેપ્થમાં જશું પણ ડિટેલિંગ ડેપ્થની અંદર આપણે જશું નહીં બરોબર। એટલે ખાસ વસ્તુ તમારે સમજવાની છે કે આપણે અહીંયા બને એટલું ઝડપથી ચાલવાની ટ્રાય કરશું જેથી કરીને ઝડપથી તમારી નજર સમક્ષ બધી વસ્તુઓ છે એ પસાર થઈ જાય બરોબર। તો વાત કરીએ રે ઓપ્ટિક્સ ની, તો રે ઓપ્ટિક્સ મતલબ કિરણ પ્રકાશ શાસ્ત્ર ની અંદર સૌથી પહેલા આપણે આની અંદર કુલ કેટલી કેટલી વસ્તુઓનો જો નાની મોટી ઘણી વસ્તુ ભણો તો ઘણો બધો અભ્યાસ છે, તમે અરીસો ભણશો, લેન્સ ભણશો, વક્રી મોહનના નિયમો ભણશો, પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી ઘટનાઓ ભણશો, આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ, પછી પ્રકાશના વિભાજનના આધારે પ્રિઝમ ભણશો, સાદુ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, આંખ, ટેલિસ્કોપ, એ બધી વસ્તુની ઘણી બધી ચર્ચાઓ આવશે। તો આપણે વન બાય વન બાય ટોપિક લઈ અને એના રિલેટેડ એક બે બે એમસીક્યુ લઈ અને ઝડપથી આગળ વધવાની કોશિશ કરશું। તો સાદો બોળી અરીસાની વાત કરીએ તો અરીસો છે, હવે એક વસ્તુ તો અરીસા વિશે ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ, આપણે પહેલા ભણી રહ્યા છીએ અરીસો આનો હોમવર્ક છે એ પણ તમારે કાંઈક તમારે તમારી સોફ્ટ કોર્નરની અંદર લખી નાખવું કે જેથી કરીને એક નોર્મલ વાત છે ને તમારા મગજ મારે ધરી જો છે યસ ધીસ ધીસ ધીસ, અધરવાઇઝ તમને જો આમાં અમુક સ્લાઇડો છે એ મેં નવી પણ એડ કરેલી છે શોર્ટકટ યાદ રાખવા માટે જે તમારે અગાઉ 10-15 માં એમાં બધી આવી ગયેલી છે। તો અરીસો છે તો પેલા તો અરીસાની છે ને બધી જ વસ્તુઓ બધી જ રાશિઓ આપણને ખબર હોવી જોઈએ, તો કે ભાઈ અરીસો એક વસ્તુ ખબર હોવી જોઈએ કે અરીસો જે કાચમાંથી અથવા તો જે દર્પણમાંથી બનાવવામાં આવે છે એ દર્પણની સપાટીથી રફ કરેલી છે અથવા તો ચાંદીનો ભાવ ચડાવેલી છે કે જેની મદદથી પ્રકાશ શું થાય પરાવર્તન થાય, હવે જો આકાશ નીકળે નામ નામ રહેવા દો તો પ્રકાશ આ બાદ પસાર થાય છે તો મને પ્રકાશનું પરાવર્તન જોવા મળે નહીં તો ત્યાં પ્રકાશ મને વક્રી ભવન જોવા મળે, એક વસ્તુ તો ખબર છે ને પરાવર્તન મતલબ અથડાયને પાછો આવવું અને વક્રી ભવન થવું મતલબ પસાર થઈને બીજી બાજુથી બહાર નીકળવું બરોબર। તો અરીસાઓ શું કરે છે પ્રકાશનું પરાવર્તન કરીને પ્રતિબિંબ રચે છે, અરીસાઓ પ્રકાશ શું કરે છે પરાવર્તન કરીને પ્રતિબિંબ રચે છે બરાબર। હવે આ અરીસાઓના જે ગોળીય ભાગમાં છે મતલબ આજે જે અંદરનો ભાગ બનાવવામાં આવ્યો છે એ કોઈ આવો એક કાચનો ગોળો હશે એ ગોળામાંથી જ બનાવવામાં આવેલો હશે, તો જે અરીસો છે એના મધ્ય બિંદુને ધ્રુવ પી કહીએ અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક અક્ષને એની મુખ્ય અક્ષ કહેવાશે, જો બધી વ્યાખ્યાઓ ઝડપથી બોલી જાઉં છું એટલે સમજો, એના મધ્ય બિંદુને ધ્રુવ પી કહેવામાં આવશે, ધ્રુવ પી માંથી સમાંતર પસાર થતી કાલ્પનિક અક્ષને એની મુખ્ય અક્ષ કહેવામાં આવશે, અને જે ગોળામાંથી અરીસો બનાવવામાં આવ્યો છે જે ગોળામાંથી આ ગોળામાંથી આપણે એટલો ભાગ કાપી લીધો
મતલબ આ જે ગોળો છે એ ગોળાની ત્રિજ્યાને એની વક્રતા ત્રિજ્યા r કહેવામાં આવે છે કેમ કે અહીંયાથી સેન્ટર ઓફ કર્વેચરથી ધ્રુવ p એટલે શું થયું આ ગોળાની ત્રિજ્યા થઈ કહેવાય આ ગોળાની ત્રિજ્યાને એની વક્રતા ત્રિજ્યા r કહેવામાં આવે છે અને ફોકલ પ્લેન તો બધા ખબર છે કે જે જગ્યાએ પ્રતિબિંબ રચાવવાનું હોય છે એ પણ એની વાત નથી કરતા આપણે હવે માનો કે આવો અલીસો બની તમારી પાસે ધ્રુવ ખબર પડી ગઈ મુખ્ય અક્ષ ખબર પડી ગઈ વક્રતા કેન્દ્ર ખબર પડી ગઈ વક્રતા કેન્દ્રથી ધ્રુવ P સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવશે હવે હું કરું છું કે આવો કોઈ અલીસા ઉપર હું સમાંતર પ્રકાશના કિરણો આપાત કરું છું તો જ્યારે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરવામાં આવશે ત્યારે ઈ અહીંયાથી શું થશે પરાવર્તન પામશે આ પ્રકાશનું કિરણ અહીંથી પરાવર્તન પામશે અને જે જગ્યાએ કેન્દ્રિત થશે જે જગ્યાએ કેન્દ્રિત થશે ત્યાં સુધીના અંતરને ધ્રુવથી F સુધીના અંતરને એની કેન્દ્ર લંબાઈ F કહેવામાં આવશે ક્લિયર એટલે વ્યાખ્યાઓ જે છે એ આપણે ખબર છે હવે પરાવર્તનનો સામાન્ય નિયમ પરાવર્તન જ્યારે કોઈ કોઈ પ્રકાશ એક સપાટી ઉપરથી બીજી પ્રકાશ ઉપર સપાટી પર પરાવર્તન થાય છે તો આપણે ખબર છે કે ભાઈ આ કોઈ સપાટીને દોરે તો લંબ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અમુક એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણથી આપાત થતું હોય આ આપાત કિરણ છે આ છે નિર્ગમિત કિરણ છે અને આ એનો નિર્ગમન કોણ ઈ તો પરાવર્તનના બે નિયમો ખાસ આપણે યાદ હોવા જોઈએ કે આપાત કોણ અને નિર્ગમન કોણ હંમેશા કેવા થશે સરખાન છે અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં છે એક જ સમતલમાં છે ને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં છે ક્લિયર તો પરાવર્તનની આ નાની અંશી બેઝિક વાત જે છે આપણને ખબર છે હવે અરીસાઓ માટેની સંજ્ઞા પદ્ધતિ હવે સંજ્ઞા પદ્ધતિ છે ને અહીંયા જેમ કરાવું છું ને એમ ક્લિયર નથી કર્યું આમાં જો તમને ન ખબર પડતી હોય તો માનો કે મારી પાસે અહીંયા અંતર્ગોળ અરીસો છે બરોબર આ કોઈ અંતર્ગોળ અરીસો છે આ અંતર્ગોળ અરીસાનો આ બિંદુ છે અને ધ્રુવ P કહીશું એમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ મતલબ મુખ્ય અક્ષ થઈ ગયા છે હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે હવે વસ્તુ ક્યાં મૂકવાના છો તમે અહીંયા મૂકવાના છો અહીંયા કે મૂકશો વસ્તુ તો બરોબર આવે છે કે આરેસાની પાછળ વસ્તુ મૂકવાના નથી તો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારે એક નોર્મલ સંજ્ઞા પદ્ધતિ માટે શું કરવાનું લેન્સ ઝીરો ગમે એની અંદર સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવા માટે શું કરવું કરવાનું અહીંયા છે ને ઉદ્ગમ બિંદુ મૂકી દેવાનું અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકી દો જો ઉપર તો તમે જુઓ આ તમારી પ્લસ એક્સ અક્ષ થશે આ માઇનસ એક્સ અક્ષ થશે છે ને આ તમારી પ્લસ એક્સ અક્ષ આ માઇનસ એક્સ અક્ષ આ પ્લસ વાય અને આ માઇનસ વાય બરોબર કે નહીં તો હવે જો આ બાજુના બધા જ અંતરોને તમે ઋણ લેશો અને આ બાજુના બધા જ અંતરો કેવા થશે ધન થશે એવી જ રીતે જો અહીંયા વસ્તુની ઊંચાઈ છે ઈ કેવી મળશે ધન મળશે પણ જો અહીંયા પ્રતિબિંબ ઊંડું મળતું હોય તો એ પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળશે ઋણ મળશે સમજાય છે કે નહીં એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે અરીસાઓ માટે અરીસા માટે અરીસા માટે અરીસા માટે વસ્તુ તો ક્યાં મૂકવાના છો આ બાજુ મૂકવાના છો આ બાજુ કે વસ્તુ મૂકવાના છો નહીં તો અરીસા માટે યુ છે ને હંમેશા કેવો છે ઋણ આવશે અને એની કેન્દ્ર લંબાઈ છે એ પણ વહી ગુણોત્તર ગુણના આધારે ઋણ મળશે હવે તો કે અંતર્ગોળ માટે ઋણ મળશે અને બહિર્ગોળ માટે એની વસ્તુ છે તમને ધન મળશે કેમ કે બહિર્ગોળ એટલે તમે આ માંથી શોધો છો ને તો આ માંથી શોધો છો તો એની એફ તો આ બાજુ આવશે તો એફ આ બાજુ આવશે તો એની એફ કેવી થશે ધન થશે અને અંતર્ગોળ માટે એની એફ છે એ કેવી થશે ઋણ થશે પણ સંજ્ઞા પદ્ધતિની અંદર એક જ વાપર વાપર અથવા શું કરવાનું ઉદ્ગમ બિંદુ મૂકી દેવાનું આ બાજુના બધા અંતરો ઋણ આ બાજુના બધા અંતરો ધન જો વસ્તુ અહીંયા મૂકવાની છે એટલે આ માટે હંમેશા શું આવશે ઋણ જ આવશે જો આભાસી પ્રતિબિંબ છે હવે આભાસી અને વાસ્તવિક માટે કહી દો એક વસ્તુ ઉપલી કે વાસ્તવિક પ્રતિબિંબ
वास्तविक प्रतिबिंब अरीसा माने जो आप पूछो वास्तविक प्रतिबिंब अरीसा नी आगळ जशे અને આભાસી પ્રતિબિંબ છે ઈ ક્યાં રચે છે અરીસાની પાછળ રચે છે એટલે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે વાસ્તવિક પ્રતિબિંબો માટે વી પણ હંમેશા કેવું મળશે ઋણ મળશે કેમ કે અરીસાની આગળ આવાજ રચે છે તો વાસ્તવિક પ્રતિબિંબ બધા માટે વી કેવું થશે ઋણ થશે આ બધું જો શોર્ટકટ છે યાદ રાખતી જવાની રહે અને આભાસી પ્રતિબિંબ ક્યાં મળવાનું છે અરીસાની પાછળ મળવાનું છે તો એની પ્રતિબિંબ અંતર b છે એમાં શું મળશે ધન મળશે જો આ ઉદાહરણ ફંક્શનના પદ્ધતિઓ ખબર હોય ને આ નાની નાની વાતો ખબર હોય ને તો તમારી એમસીક્યુ ની અંદર ઓપ્શન છે ને ડાયરેક્ટ ઓપ્શન જોવો ત્યાં તમને ખબર પડી જાય ગણતરી કરવાની પણ જરૂર ન પડે બરાબર તો આ આટલી વસ્તુની ડિટેલ છે ખાસ સમજો કે અરીસા માટે વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની આગળ રચે છે અને આભાસી પ્રતિબિંબ છે એ અરીસાની તમને ખ્યાલ હોવો જોઈએ આગળ રચાય તો વાસ્તવિક પાછળ રચાય તો આભાસ
तो वस्तु અને પ્રતિબિંબ વસ્તુ સી પર તો પ્રતિબિંબમાં ક્યાં રચા છે સી પર જ રચા છે વસ્તુ સી થી દૂર તો પ્રતિબિંબ ક્યાં રચા છે સી અને એફ વચ્ચે જો વસ્તુ સી અને એફ વચ્ચે તો પ્રતિબિંબ ક્યાં રચા છે સી થી દૂર અને વસ્તુ એફ પર તો પ્રતિબિંબ ક્યાં અનંત અંતરે જો વસ્તુ અનંત અંતરે તો પ્રતિબિંબ ક્યાં રચા છે એફ ઉપર અને એફ અને પી એફ અને वास्तविक उल्टू જો વસ્તુને સી થી દૂર લેતા જશું તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું કેમ કે વસ્તુને તમે દૂર ખસેડતા જાઓ છો તો વસ્તુ કરતાં પ્રતિબિંબ સી કેવું થતો જશે નાનું થતો જશે અને સી અને એફ ની વચ્ચે વસ્તુ મૂકશો મતલબ સી થી આવી રીતે તમે અંદર શિફ્ટ કરાવો છો તો પ્રતિબિંબ બહાર શિફ્ટ થશે તો આ જેટલો નજીક જશે એનું મેગ્નિફિકેશન વધશે મેગ્નિફિકેશન વધશે મતલબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ એફ છે તો આનંદ અંતરે પ્રતિબિંબના સાઈઝ ની જો કોઈ ચર્ચા થતી છે ખૂબ મોટું જ મળવાનું છે ઓબ્વિયસ વાત છે અને આનંદ અંતરે છે એફ અને એફ ને પી વચ્ચે આ પાસે પ્રતિબિંબ છે એટલું મળશે મોટું જ મળશે ક્લિયર તો આ આટલી વસ્તુ છે અને ખાસ રીતે ક્લિયર કરી રાખવાની છે બરોબર હવે મુશ્કેલ 2007 ની અંદર પૂછાઈ ગઈ એક વાત આપણે જોઈ લઈએ કે અંતર્ગોળ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ મૂકવામાં આવે છે હવે જો યુ બરાબર 40 છે वस्तु 40 यू पर मुकेली छे તો કેન્દ્ર લંબાઈ f છે તો તમે જુઓ તો c બરાબર કેટલા થશે 40 થશે f = c તો c = તો r ને છે c = r કે ઓકે c કે વક્રતા કેન્દ્ર c સુધીના અંતરને r તો r = 40 તો u = 40 છે મતલબ વસ્તુ ક્યાં પડી છે c ઉપર પડી છે વસ્તુ જ્યારે c ઉપર છે ત્યારે પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેવું જ સી ઉપર જ હોય છે વાસ્તવિક ઉલટું અને વસ્તુ છેવું મતલબ તે જ સાઈઝનો પડી જાય કે નહીં ખબર એ કે જેમ છે માં ચાર આંકો આવે છે ને એવું હોય તો રિવાઇઝ કરીને જે ઓલા આપણા કોષ્ટકો છે ને એને હકી રીતે લખી લેવાનું બરોબર જો નો યાદ હોય તો બાકી મળી તો જાય છે તો એની પછી જોઈએ પૂછેલમાં 2009 માં પૂછાયેલી વાત ભાઈ કે એફ કેન્દ્ર લંબાવાળા બહિર્ગોળ અરીસાથી એફ અંતરે આ અરીસાની સામે વાસ્તવિક વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના ધ્રુવથી ખાલી જગ્યા અંતરે મળશે વસ્તુ ક્યાં મૂકવાની છે જો અરીસાના ધ્રુવથી એફ અંતરે આ વસ્તુ મૂકી છે અરીસાના ધ્રુવથી એફ અંતરે વસ્તુ મૂકશો તો એફ જેટલા અંતરે એટલે એફ ઉપર થયું ને તો એફ ઉપર મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે અનંત અંતરે અનંત અંતરે અથવા તો ખૂબ દૂરના અંતરે તો ધ્રુવથી પ્રતિબિંબ ક્યાં મળ્યું મેક્સિમમ કેટલું કયું અંતર છે f/2 નહીં f/4 એટલે 2f નહીં 4f થશે કેમ કે મહત્તમ અંતર કયું છે આપણે અનંત અંતર તો આમાં ઓપ્શનમાં અનંત અંતર હોવો જોઈએ તો કેમ કે નથી એટલે આપણે મોટામાં મોટો આન્સર હોય છે લે કરવા મોટા મોટા આન્સર કરવો છે 4f છે 4f ક્વાઇટ સિમ્પલ એની પછી ક્વેશ્ચન 2018 માં પૂછાઈ ગયેલી વાત છે કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ જો f આપણી દેશી છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ના એક અંતર્ગોળ અરીસાથી 40 સેન્ટીમીટર અંતર ઉપર એક વસ્તુ મૂકેલી છે જો આ વસ્તુને 20 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડવામાં આવે જો સમજો અરીસા તરફ 20 સેન્ટીમીટર ખસેડવામાં આવે તો નવું યુ પ્રાઇમ કેટલું થાય 40 સેન્ટીમીટર ઓલરેડી પેલા હતું અને હજી 20 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડવામાં આવે યુ પર યુ પ્રાઇમ પર 20 સેન્ટીમીટર તો પ્રતિબિંબનું સ્થાનાંતર મેળવો પ્રતિબિંબનું સ્થાનાંતર મેળવો તો તમારી પાસે સમીકરણ છે તે 1/f = 1/v - 1 સોરી +1/u તો આમાંથી એક વખત v મેળવો કયું
જ્યારે u બરાબર 40 હતું અને f બરાબર 15 જ રહેશે. હવે હું કરો બીજો v પ્રાઇમ મેળવો ત્યારે 1/f જ રહેશે, 1/v પ્રાઇમ પ્લસ 1/u પ્રાઇમ. તો આમાંથી v પ્રાઇમ મેળવો અને હવે આ બેનો તફાવત મેળવીએ એટલે તમને શું મળી જશે, પ્રતિબિંબનું શિફ્ટિંગ કે પ્રતિબિંબ કેટલું સ્થાનાંતર થયું છે એ પૂછે. તો નવો પ્રતિબિંબનો અંતર લે. હવે અરીસા તરફ કે અરીસાથી દૂર એ તમને v ની વેલ્યુ ઉપરથી ખબર પડશે. જો પોઝિટિવ મળશે તો અને નેગેટિવ મળશે તો એની ઉપરથી તમે કહી શકો કે અરીસા તરફ કે અરીસાથી દૂર, બરાબર ને? પોઝિટિવ નેગેટિવ ઉપરથી ખબર પડે કે જો પોઝિટિવ મળે તો મતલબ થાય કે અરીસા તરફ નું શિફ્ટ થયું, નેગેટિવ મળે તો મતલબ થાય કે અરીસાથી દૂર નું શિફ્ટ થયું, બરાબર? પણ જો આની ખાલી આકૃતિ બનાવતા તો તમને નામના ખબર પડી જાય અરીસાથી દૂર કે નજીક. જો પેલા u બરાબર 40 હતો મતલબ c થી દૂર હતું, જો f 15 છે c કેટલા છે 30, પણ વસ્તુ પડી છે 40 એટલે c થી દૂર થયું. હવે પ્રતિબિંબ ક્યાં આવી ગયું જોવો, છે c અને f વસ્તુ ક્યાં આવી, c અને f ની વચ્ચે, c અને f ની વચ્ચે આવ્યું છે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે, c થી દૂર પડશે, મતલબ v પ્રાઇમ તમારો નેગેટિવમાં વધુ પડશે. તો તમારું પ્રતિબિંબ છે ક્યાં છે પ્રતિબિંબ. એની પછી 2017 બીએમટી ની અંદર પૂછાય કે વાત કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતરગોળ હોય છે, 15 સેન્ટીમીટર અંતરે 2 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી વસ્તુ છે, કેન્દ્ર લંબાઈ f આપી દીધેલી છે, અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે વસ્તુ u આપી દીધેલું છે અને વસ્તુની ઊંચાઈ h આપી દીધેલી છે. તો પ્રતિબિંબ માટે ઊંચાઈ અને પ્રકાર જાણો. હવે પહેલા તો પ્રકાર મેળવી લો, આમાં પણ ઊંચાઈ પણ મેળવી લો. પ્રતિબિંબનો પ્રકાર કેવો થાય છે, જો u બરાબર 15 છે, f બરાબર 10 છે અને c બરાબર કેટલું થાય, 20 થાય. તો u બરાબર તો 15 છે, મતલબ વસ્તુ ક્યાં મળી છે, c અને f ની વચ્ચે, એટલે પ્રતિબિંબ ક્યાં રચાશે, c થી દૂર. એટલે ડેફિનેટલી તમને એવી વસ્તુ ખબર પડી ગઈ કે તમારો v છે એ ગ્રેટર ધેન 20 આવશે. તો ગોતો કે તો બરોબર c થી દૂર છે એટલે પ્રતિબિંબનો પ્રકાર તો કેવો છે, વાસ્તવિક જ છે, આભાસી નથી પ્રતિબિંબ, મતલબ વાસ્તવિક પ્રતિબિંબ. એટલે આ બે ઓપ્શન તો કેન્સલ. હવે વિચારવા માટે આ બે u છે અને f છે, તો જો છે મોટાણી માટે આપણને શું મળ્યું હતું, તો કે મોટાણી માટે મને n is equal to f upon f minus u હતું, પણ મોટાણી m બરાબર આવે જ હતું, x prime upon h જ હતું, f upon f minus u. તો મેળવી લો h prime આની ઉપરથી મળી જાય કે નહીં, કે નહીં ભાઈ, પોસિબલ વસ્તુ છે તો સરખી રીતે સમજો. તો એચ પ્રાઇમ તમને જે મળે એના આધારે ખબર પડી છે, અધરવાઇઝ તમને આમ નામ ની ખબર પડી છે. કેમ ખબર પડે, જો આને સ્માર્ટલી થોડું આમ નામ ડાયરેક્ટ વિચાર, તમારે ગણતરી કરવાની કઈ જરૂર ન પડે. એક તો પ્રતિબિંબ ક્યાં, વસ્તુ ક્યાં મૂકેલી છે, સી અને એફ છે, પ્રતિબિંબ ક્યાં મળવાનું છે, સી થી દૂર. હવે જે પ્રતિબિંબ સી થી દૂર મળતું હશે એ વસ્તુ કરતા કેવું હશે, મોટું જશે. તો પ્રતિબિંબની ઊંચાઈ જે છે એ 2 સેન્ટીમીટર કરતા ડેફિનેટલી વધુ, એટલે આના પર પડી જાય કે ઓપ્શન એ આવશે આન્સર. આ બધી ગણતરી કરવાની જરૂર ન પડે કે નહીં. પ્રતિબિંબ સીધી દૂર મળે છે મતલબ ડેફિનેટલી વસ્તુ કરતા પ્રતિબિંબ મોટો હોય છે, તો વસ્તુની સાઈઝ 2 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબની સાઈઝ 2 સેન્ટીમીટર કરતા વધુ. તો કે આ બે ઓપ્શન આવી ગયા. પણ કેમ કે મને ખબર છે કે પ્રતિબિંબ છે એ કેવું મળવાનું છે, વાસ્તવિક મળવાનું છે, કેમ કે વસ્તુ સી અને એફની વચ્ચે છે, સિમ્પલ વસ્તુ છે. શાંતિથી બધી વસ્તુ સિચ્યુએશન માં કીધું ને ચિત્ર મગજમાંથી જાતું છે ને, તો મજા લેવા રહેશે. તો બધી એને જે આપણે બનાવ્યું, તો હવે આવી જઈએ સમતલ સપાટી વડે થતું વક્રીભવન. હું વક્રીભવન માટે સેલનો નિયમ આપણને તરત યાદ આવે. વક્રીભવન થવું એટલે શું થાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમથી બીજા માધ્યમમાં ટ્રાવેલ કરે છે તો પ્રકાશનું કિરણ સહેજ લંબથી માપું પડે છે.
હવે જો પાતળામાંથી ઘટ માધ્યમમાં જતો હોય છે તો લંબ તરફ વળશે, અને જો ઘટમાંથી પાતળા માધ્યમમાં જતો હોય છે તો લંબથી દૂર ઢાળ કરશે. એટલે તો બેઝિક વસ્તુ તમને ખબર છે ને. તો સ્નેલનો નિયમ શું કહેતો? તો કે ભાઈ સ્નેલ્સ લો આપણને એમ કહેતો હતો, સ્નેલ્સ લો, સ્નેલનો નિયમ લખીએ, સ્નેલનો નિયમ n1 / n2 અથવા તો n2 / n1 is equal to sin i upon sin r થતું. મતલબ કે i નું છે એંગલ ઓફ ઇન્સિડન્સ અને r જે છે એ વક્રીભૂત કોણ. તો n2 / n1 is equal to sin i / sin r આપણે મળતું, જે આપણને ક્લિયર છે, ખબર છે. હવે એક વસ્તુ આપણને પછી એ પણ ખબર છે કે સોરી n proportional to 1 upon lambda, n also proportional to 1 upon v. થાય કે નહીં? કેમ થાય? તો કે n is equal to c by v થતું, n is equal to c by v થતું હોય તો n proportional to 1 upon v થયું છે, કહેવાય ને. તો એનો મતલબ એમ થાય કે તમે અહીંયા એક સિમ્પલ પેનલ યાદ ચેનલ યાદ કરી રાખો કે n, તો કે એ વસ્તુ કેમ યાદ રાખશું? તો કે વેગ v proportional to lambda proportional to 1 upon n છે. મતલબ કે જો વેગ અને તરંગ લંબાઈ બંને n ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલા માટે આવૃત્તિ f છે એ કેવી રહેશે? અચળ રહેશે. ખાસ યાદ રાખો કેમ કે ભાઈ વેગ અને તરંગ લંબાઈ બંને માધ્યમના વક્રી ભરૂંડ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે, એટલા માટે જો માધ્યમ બદલાશે તો તરંગ લંબાઈ બદલાશે, તો વેગ પણ બદલાશે. તરંગ લંબાઈ અને વેગ બંને બદલાતું હોવાથી પ્રકાશની આવૃત્તિ જે છે એ કેવી રહેશે? અચળ રહેશે. એટલે ખાસ યાદ રાખો, માધ્યમ બદલાવાથી વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાય, પણ આવૃત્તિ બદલાશે નહીં. આવૃત્તિ કેવી રહેશે? અચળ રહેશે. અને આપણે ખબર છે કે કોઈ પણ માધ્યમનો શૂન્યાવકાશ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ વધારે છે, અને માધ્યમમાં ઇનાય જે સૂર્યનો પ્રકાશનો વેગ છે એ કેવો છે? ઓછો હશે, બરોબર ને. તો આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે v proportional to lambda proportional to 1 upon n થશે. મતલબ કે માધ્યમનો વક્રી કોણ તરંગ લંબાઈ અને વેગ બંને સાથે વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર. તો એના આધારે આપણે બે વસ્તુ ખબર છે ને ભાઈ, કે પાતળામાંથી ઘટ માધ્યમમાં આવો તો અપાત કોણ કરતા વક્રીભૂત કોણ ઓછો થશે, એ વસ્તુ લખવી પડશે. શોર્ટકટ માટે કે લખો તો લખી નાખાય કે પાતળામાંથી ઘટ માધ્યમ માટે i greater than to r થશે, પરંતુ ઘટમાંથી પાતળા માધ્યમ માટે r greater than to i થશે. મતલબ અહીં ઉપરથી તમને ખરેખર ખબર પડે કે આનો મતલબ એમ થાય કે લંબ તરફ પ્રકાશનો કિરણ પડે, અને આનો મતલબ એમ થાય કે લંબથી દૂર પ્રકાશનો કિરણ પડે. એટલે કોમન બેઝિક વાત છે એ આપણને ખબર છે, બરોબર ને. તો જોઈએ ભાઈ, ગુજકેર 2012 ની અંદર આમાંથી એવું છે કેલું કે પાણીનો હવાની સાપેક્ષ વક્રી ભવનાંક, જો સાપેક્ષ વક્રી ભવનાંક એક આપણે વાત લઈએ, સાપેક્ષ વક્રી ભવનાંક મતલબ જે નો સાપેક્ષ છે એની સાપેક્ષ હોય છેદ માં આવશે. તો પાણીનો હવાની સાપેક્ષ વક્રી ભવનાંક 4/3 છે. હવે જો પાણીનો હવાની સાપેક્ષ વક્રી ભવનાંક, પાણીનો હવાની સાપેક્ષ મતલબ NWA દર્શાવવામાં આવશે, જેને દર્શાવવામાં આવશે NW1NA, જે તમને આપી દીધેલો છે 4/3. અને કાચનો હવાની સાપેક્ષ મતલબ n ગ્લાસ GA, બરોબર, ઇઝ ઇક્વલ ટુ કોણ થશે? NG/N, જે તમને આપી દીધેલો છે 3/2. તો કાચનો પાણીની સાપેક્ષ, સમજજો તમને શું પૂછે, તો કાચનો પાણીની સાપેક્ષ વક્રી ભવનાંક શું થશે? કાચનો પાણીની સાપેક્ષ મતલબ NGW પૂછે છે. NGW કેમ લેવા છે? તો સૌથી પહેલા તમને ખબર પડી જશે કે NWA આપી દીધેલો છે અને NG આપી દીધેલો છે. તો હવે જો હું આને NGA / NWA કરું
तो શું થઈ જશે જુઓ છો તો mg / nw મતલબ mg / na / nw / na તો na ને તો કેન્સલ થઈ જશે મતલબ તમને શું મળ્યું mg / nw તો ઇઝિક્વલ ટુ તો શું થઈ જશે જુઓ છો 3 / 2 / 4 / 3 શું થઈ જશે 3 / 9 9 / 8 તો જો mg / nw એટલે શું પડશે n
જે x જેવી થઈ છે x = t sin i - r / cos r બરાબર આ બધા આરની ઇન્ટિગ્રલ જોઈએ છે તમને ફરક સમજ છે આ એક એંગલ ઓફ ઇન્સિડન્સ r છે એનો વક્રી કોણ છે તો અને t છે એ શું છે કાચના સ્લેબની જાડાઈ છે ખાસ સમજો ટાઈમ નથી એટલે લેટરલ શિફ્ટ x = t sin i - r / cos ક્લિયર તો એના આધારે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માં પછી આપણે ખબર પડી છે આ બધા ઘણા બધા કિસ્સાઓ આપણે રીયલ લાઈફ ની અંદર જોયેલા છે કે કોઈ પાણી નો લોટ હોય એના તળિયે પડેલો સિક્કો છે આપણે એની રીયલ હાઈટ કરતા કઈ ઊંચે દેખાશે તો ઈ ઊંચાઈ ઈશાના આધાર ઉપર છે વક્રી કોણ અને તમારા જોવાની દ્રષ્ટિ રેખા ઉપરથી જો જેટલું તમે શિરોલંબ દેખાશો જોશો એટલું તમને નીચે દેખાશે પણ જેટલું તમે ત્રાસું જોશો એટલું તમને વધારે ઉપર શિફ્ટ થઈને દેખાશે બરોબર ને જેટલું તમે એને શિરોણું જોશો એટલું તમને સીધું નીચે દેખાય છે પણ જેટલું તમે આ બધી ત્રાસ દ્રષ્ટિએ જોશો તો એટલી વસ્તુ વધારે ઉપર આવે વધારે ઊંચે દેખાય છે તો ઈ વાસ્તવિક પણ આ વાસ ઊંડાઈ છે ઈ પણ દ્રવ્યના વક્રી ભવના ઉપર જ આધાર રાખે છે તો કે કઈ રીતે દ્રવ્યના વક્રી ભવના ઉપર તો કે દ્રવ્યના વક્રી ભવના જો n = થશે h / i h શું છે વાસ્તવિક ઊંડાઈ છે અને h છે શું છે આભાસી ઊંડાઈ છે મતલબ કોઈ વસ્તુ કેટલી ઉપર શિફ્ટ થઈ દેખાશે એની પર ડિપેન્ડ છે h / hi ઉપરથી અને આ વસ્તુ સ્નેહના નિયમ ઉપરથી આરામથી આપણે ડિરાઈવ કરી શકીએ બરોબર કેમ કે આની વાસ્તવિક આભાસી નિયમની કોઈ ઊંડાઈ છે ઊંડી જ્યારે શિફ્ટ થઈ અને સાબિતી માં ગયા છે તો n = h / hi હવે આ વક્રી ભવનાંકના કારણે જ ભાઈ આપણને સૂર્ય છે 2 મિનિટ વહેલો ઉગતો અને મોડો આથમતો દેખાય છે હવે થાય છે એવું ભાઈ કે સૂર્ય છે એ એક્ઝેક્ટ ખરેખર અહીંયા છે પણ કેમ કે આ જે છે એ પ્રકાશીય રીતે કેવું પાતળું માધ્યમ છે શૂન્ય અવકાશ છે પણ પૃથ્વીના વાતાવરણમાં આ પૃથ્વીના વાતાવરણમાં કંઈક ઘનત્વ છે કંઈક ઘનત્વ હોવાના કારણે કંઈક એનો વક્રી ભવનાંક છે તો પાતળામાંથી ઘટ માધ્યમમાં આવશે એટલે પ્રકાશનું કિરણ છે એ સતત વળતું આવશે એટલે તમારી સુધી પહોંચે તો તમે એને જો સમજીને જુઓ તો સૂર્ય તમને ખરેખર અહીંયા દેખાય મતલબ જેટલો ઊંઘે છે એના કરતા 2 મિનિટ વહેલો ઊંઘતો હોય એવું દેખાય અને સેમ એનાથી ઊંધી પ્રોસેસ જ્યારે આથમે ત્યારે રેગ્યુલરમાં આથમે એના કરતા થોડો મોડો આથમતો હોય એવું તમને લાગે જે વક્રી ભવનાંકના કારણે છે વાસ્તવિક આભાસી ઊંઘ ઉપર રિલેટેડ વસ્તુ છે કે વક્રી ભવન થઈને તમારી સુધી પહોંચતું કિરણ જે છે એટલું ટિલ્ટેડ પહોંચે છે એટલા કારણે તમે જોશો એટલે તમને સૂર્ય અહીંયા દેખાય છે પણ એક્ચ્યુઅલમાં સૂર્ય અહીંયા છે ને એક્ચ્યુઅલમાં સૂર્ય અહીંયા છે તમારી સુધી પ્રકાશનું કિરણ વક્રી ભવન થઈને પહોંચે છે એટલે તમને સૂર્ય અહીંયા દેખાય છે બરોબર તો આ વિજયભાઈના ગુજકેટના દાખલા ઉપર તો એના ગુજકેટના દાખલા નંબર શું છે કે એક 4/3 જે છે મારો પૂછાયેલી વસ્તુ છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ 4/3 વક્રી ભવનાંક ધરાવતું પાણીના બીકરમાં 16 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે આ બીકરની અંદર 16 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીની સપાટીથી 3 સેન્ટીમીટર ઉપર ઊંચાઈ ઉપર અંતર્ગોળ કરીને મૂકવામાં આવે છે હવે વસ્તુને બીકરના તળિયે મૂકેલી છે આ મારો વસ્તુ છે મારો ઓબ્જેક્ટ છે સબસ્ટ્રેટ છે એને મેં અહીંયા તળિયે મૂકેલી છે અને તેનું પ્રતિબિંબ આ અરીસા વડે પાણીની સપાટીથી 7 સેન્ટીમીટર મતલબ અરીસા વડે મળતી ઇમેજ અહીંયા છે મતલબ તમે સમજો ને તો આ આટલું ડિસ્ટન્સ જે છે ને એ આ અરીસા વડે મળતા પ્રતિબિંબ અંતર v તરીકે મળશે વળશે કે ને અરીસા વડે મળતો જો વસ્તુ અંતરની ઇમેજ ની ચર્ચા કરી તો આ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f ફાઇન્ડ કરો તો કે સૌથી પહેલા તો f ફાઇન્ડ કરવા માટે મારી પાસે u હોવું જોઈએ હો જોઈએ કે નહીં તો કે ભાઈ તો પછી તો મારે કે નહીં કે શું બને v + 1 u તો u નથી તો u ક્યાંથી કરશે તો તમને એમ થાય સાહેબ અહીંથી કોણ ઊંચાઈ ગણી લો ના એટલે વસ્તુ અંતર નહીં આ એટલું મોટું વસ્તુ અંતર કહેવાશે નહીં શું કામ નહીં કહેવાય કેમ કે અહીંયા માધ્યમ બદલાતું છે અહીંયા બે જગ્યાએ માધ્યમ અલગ અલગ છે એટલે આ અરીસા માટે વસ્તુ એક્ઝેક્ટ નીચે છે એના કરતા કંઈક ઉપર શિફ્ટ થયેલી દેખાશે એ કેટલી શિફ્ટ થયેલી દેખાશે તો કે ઓબ્વિયસ વાત છે એ તમને મળી જાય અહીં આની ઉપરથી n = h / hi ઉપરથી તો hi મળી જાય hi = થશે h / n
तो ई तुमने कहीं ऊपर शिफ्ट થઈ જાય છે n બરાબર તમને આ રીતે જેવું છે ho રીઅલ ઊંચાઈ કરી છે સપાટીની રીઅલ ઊંચાઈ કરી છે 16 સેન્ટીમીટર છે તો 16 ભાગ્યા 4 બાય 3 ચોકે ચોકે 16 4 3 12 એટલે h is equal to 12 થશે તો જો h is equal to 12 પણ શું થયું સપાટીની 12 સેન્ટીમીટર સપાટીની 12 સેન્ટીમીટર જો સપાટીની 12 સેન્ટીમીટર કે અહીંયા થતું હોય તો આ 12 સમજો આટલું 12 અને આ 3 મતલબ u is equal to તમારી પાસે કેટલા થઈ ગયા કહેવાય 15 થઈ ગયા કહેવાય ભાઈ કેની તો હવે આ જે ઊંચાઈ છે ને e સોરી આ જે અંતર છે ને e અહીંયા માટે વસ્તુ અંતર થયું કહેવાશે મતલબ કે હવે u મળી ગયું છે v તમને આપી દીધેલો છે કે અહીંયાથી 7 સપાટીથી 7 અને અહીંયાથી 3 એટલે તમને રો બરાબર v માં તો સાહેબ 7 તો મળે v તમને મળશે 10 તો તમને અહીં કેન્દ્ર લંબાઈ f મળી જાય કે નહીં ભાઈ હવે આરામથી ખાસ કહું છું જ્યારે માધ્યમ બદલાતા હોય ત્યારે ઊંચાઈ છે એ રીઅલ ઊંચાઈ લેવી નહીં રીઅલ અંતર લઈ લેવાની અંતરો છે એ બદલાતા જતા હશે બરોબર એટલે એને ચેક કરવા પહેલા ક્લિયર તો વધી એનાની આગળ હોય પીએમપી ની અંદર પૂછાયેલી વાત આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે રંગોની મહામાયા લાલ અને લીલા રંગ લાલ મતલબ થશે રેડ લીલો મતલબ થશે ગ્રીન અરે વાહ વાહ લાલ અને લીલા રંગનો સંયુક્ત કિરણ ગુંજ ત્રાસા રાખેલા લંબગનના કાચુલા સ્લેબ ઉપર એક બિંદુએ આપાત થાય છે સામેની સપાટીમાંથી બહાર નીકળતી વખતે લાલ અને લીલા રંગના કિરણો ખાલી જગ્યા રીતે નિર્ગમન પામશે પહેલા તો સમજો અને આને આકૃતિ ઉપર બનાવીએ તો વધારે મજા આવે આ સપાટીને દોરેલો લંબ અહીંયા એક પ્રકાશનું કિરણ આવે છે જો કે નોટ એક્ઝેક્ટલી એક પ્રકાશનું કિરણ બે પ્રકાશનું કિરણ છે અહીંયા લાલ અને લીલા બંને પ્રકાશનું મિશ્રણ પ્રકાશ છે ને એ આની પર આપાત કરી છે તો હવે તમને ખબર છે કે માધ્યમ બદલાશે એટલે પ્રકાશનું વિભાજન થશે તો કોક પ્રકાશનું કિરણ અહીંયા આવશે અને કોક પ્રકાશનું વધારે વિભાજન થશે તો હવે જ્યારે આમાંથી બહાર નીકળશે બહાર નીકળશે ત્યારે જો ગ્રીન અને રેડ છે ને એ બંને એકબીજાના સમાંતર રહીને બહાર નીકળશે મતલબ તમને એમ થાય કે અહીંયા વાવ ચાલુ થઈ એક પ્રકાશનું કિરણ નાખ્યું એની અંદર થી આપણે આઉટપુટ જોયું તો બે પ્રકાશના સરખા કિરણો મળે યસ આને કહેવાશે પ્રકાશનું વિભાજન જે ખરેખર શું થવાથી માધ્યમ બદલાવાથી થાય છે કે ગ્રીન અને રેડ લાઈન તો મતલબ એમ થયું કે આ બંને કિરણો એકબીજાના સમાંતર રહીને બહાર નીકળશે બે જુદા જુદા અસમાંતર એટલે અસમાંતર ને સમાંતર જશે બે જુદા જુદા સમાંતર દિશાના બે બિંદુઓમાંથી પ્રસરણ પામતા યસ બે બિંદુઓમાંથી પ્રસરણ પામતા પ્રકાશના કિરણો બહાર નીકળશે તો આ બધા છે એક જ બિંદુમાંથી નિર્ગમન પામશે નહીં કેમ કે દરેક કલર છે દરેક રંગ છે એનું વિચલન કંઈક જુદું જુદું છે દરેક રંગનું વિચલન જુદું જુદું છે તો દરેક રંગનો વક્રીભવનાંક જુદો જુદો છે તમને આ પેલા મટીરીયલના કોષ્ટક એક આપેલું છે ટેબલ આપેલું છે એમાં દરેક રંગનો વક્રીભવનાંક આપી દીધેલો છે તો દરેક રંગનો વક્રીભવનનું જુદા જુદા પ્રમાણમાં લાગતું હોય તો સ્વાભાવિક છે બાર પણ જુદા જુદા રીતે નીકળશે કોઈ એક બિંદુમાંથી નીકળશે સિમ્પલ વસ્તુ છે સમજી શકાય ગુડ હવે એમ પછી આગળ વાત કરીએ ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન જો પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી ઘટના જે છે જેમાં જોવા મળે છે ભાઈ માત્ર ખાસ એટલે તો ઘણા બધા બહુ ભૂલો કરે છે આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના ક્યારે પોસિબલ બને કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલ કરતું હોય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે ત્યારે જોવા મળે છે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલ કરતું હશે ત્યારે જ તમને પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી ઘટના છે એ જોવા મળશે અને આવું શું કામ જોવા મળે છે તો કે ભાઈ અહીંયાથી તમે જુઓ કોઈ એક એ સબ્જેક્ટ લઈ લો એમાં નીકળતું પ્રકાશનું કિરણ છે એ લંબરૂપ પર જશે તો લંબરૂપ પર પાછો આવશે અમુક એંગલ ઓફ ઇન્સિડન્સ થી આપાત થશે તો અમુક એંગલ ઓફ રિફ્રેક્શન થી વક્રીભવન આવશે વક્રીભવન વધતો જાય વધતો જાય વધતો જાય તો આપાત કોણનું એક એવું મૂલ્ય આપાત કોણનું એક એવું મૂલ્ય કે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને
90 ડિગ્રી નંબર નો મતલબ કે પ્રકાશનું કિરણ હવે સપાટીને સમાંતર થઈ ગયું કહેવાય કહેવાય કે નહીં તો આપાત કોણની એવી વિરુદ્ધ કે વક્રીભૂત કોણ 90 નો બને અથવા તો વક્રીભૂત કિરણ પ્રકાશ છે એ સપાટીને સમાંતર છે તો આપાત કોણના e મૂલ્યને પ્રકાશનું સોરી આપાત કોણના e મૂલ્યને ક્રાંતિક કોણ કહેવામાં આવશે આપાત કોણના e મૂલ્યને શું કહેવામાં આવશે ક્રાંતિક કોણ तो के भाई क्रांति कोण है શું થાય છે ક્રાંતિ કોણ એ r = 90 ડિગ્રી નો બને છે તો જ્યારે i = 90 ડિગ્રી બને ત્યારે i = ic કહેવાશે ત્યારે આપાત થયેલા આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય છે એન્ડ ઇફ i greater than 2ic ઇફ i greater than 2ic તો ચાલો બહુ સમજવાનું બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધારે હોય તો પ્રકાશનું કિરણ એના ઈ જ માધ્યમમાં પાછું ફરશે જેને આપણે પૂર્ણાંકી પરાવર્તનની ઘટના કહીએ છીએ તો પૂર્ણાંકી પરાવર્તનની ઘટના છે શું જો કે ભાઈ તો કે n 1 2 is equal to 1 upon sin c અથવા તો n is equal to 1 upon sin c પણ 1 2 એટલા માટે લખે છે કેમ કે અહીંયા જો n1 ઘટ છે અને n2 પાતળું છે એટલે આને તમે ડાયરેક્ટ n = 1 / sin c પણ લખી શકો સ્ટેલા નિયમ મદદથી આ વસ્તુનો ડેરિવેશન થાય પણ એના ડેરિવેશન ને તો આપણે અત્યારે ભણવાનું નથી તો n1 2 પણ અહીંયા ખાસ રાખવાનું છે કે n1 છે ને એ ઘટ છે અને n2 છે ને એ પાતળું છે તો જ પૂર્ણાંકી પરાવર્તન થાય ને પૂર્ણાંકી પરાવર્તન કોને કહેતું છે ભાઈ ઘટમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ પ્રાપ્ત કરે તો જ પૂર્ણાંકી પરાવર્તન જેવી ઘટના બને પણ પૂર્ણાંકી પરાવર્તનની ઘટના આપણે રેગ્યુલર લાઈફ ની અંદર એક ઘણી બધી સમય જોઈ છે હવે ગુજકે 2013 માં છે આ દાખલા ની તમને હિંટ આપું છું બહુ સમજવા જેવી વસ્તુ છે કે આકૃતિમાં દર્શાવેલ મુજબ પ્રિઝમની સપાટી એક ઉપર કોઈ એક પ્રકાશનું કિરણ લંબ રૂપે આપતા છે લંબ રૂપે આપતા છે મતલબ લંબ રૂપે અંદર ઘૂસી જશે ત્યાં સુધી બંધ થશે n વધી પરના ધરાવતો પ્રવાહી સપાટી AC ઉપર સોરી હા n સપાટી ઉપર ધરાવતો પરિભ્રમણ માધ્યમ AC ઉપર અહીંયા AC ઉપર મેં પાણી મૂકી દીધું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન આના દ્રવ્ય આનો આનો વક્રીભવન તમને આપી દીધેલો છે કેટલો છે √3 છે તો n ના કયા મર્યાદિત મૂલ્ય માટે આ મૂલ્ય n છે n ના કયા મર્યાદિત મૂલ્ય માટે AC વડે પૂર્ણાંકી પરાવર્તન થશે હવે એક વસ્તુ તો તમે ક્લિયર કરી લો કે પૂર્ણાંકી પરાવર્તન થશે ત્યારે કે જ્યારે ભાઈ √3 greater than 2 n થાય તો બરોબર કે નહીં જ્યારે √3 greater than 2 n બને તો જ પૂર્ણાંકી પરાવર્તન થાય કેમ કે આ ઘટ રહેવું જોઈએ ને આ પાતળું રહેવું જોઈએ બરોબર તો તમને આની ઉપર જે એક ઓપ્શન આવના કેન્સલ થઈ જાય બટ કેવી રીતે મેળવી શકાય તો કે ઈ વસ્તુ તમારે મેળવવા માટે પૂર્ણાંકી પરાવર્તનની ઘટના મેળવવી છે તો પૂર્ણાંકી પરાવર્તન ઘટના માટે જરૂરી શું છે n is equal to 1 upon sin ic અને જરૂરી શરત શું છે કે i greater than to ic હોવું જોઈએ તો સૌથી પહેલા તો આ સપાટી માટે i શું થશે જો આ 90 ડિગ્રી છે આ 90 ડિગ્રી છે તો ઓબવિયસ વાત છે આ પણ 90 થશે આ 60 છે તો તમને આ ખૂણો મળી જશે તો અહીંયા સપાટીને દોરેલો લંબ મળી જશે તો એના આધારે આ ખૂણો અહીં મળી જશે કેમ કે આ ખૂણો કેટલો થવાનો છે 90 ડિગ્રીનો એટલે આ 90 અને આ 60 એટલે 150 એટલે આ કેટલા નો થાય 30 નો થાય તો આ એંગલ કેટલો થયો એંગલ ઓફ ઇન્સિડન્સ 60 ડિગ્રીનો થયો કેવાય એંગલ ઓફ ઇન્સિડન્સ તમને 60 ડિગ્રીનો મળી ગયો તો તમારો પ્રકાશનું કિરણ છે ઈ આના માધ્યમમાં પાછું ફેરવતો હોય તો આ માધ્યમના વક્રીભવનના મિશ્રણ ના થાય તમે i greater than ic i ક્યાંથી મેળવ છો સ્નેલના નિયમ ઉપરથી અને ic ક્યાંથી મેળવ છો આની ઉપરથી બેની ગ્રેટર ધેન કરતા જાવ કરતા જાવ કરતા જાવ વેલ્યુ ઇનપુટ કરતા જાવ તો તમને આમાંથી એક આન્સર મળી જાય મેં કીધું એની જેમ ખાલી ઘટના ઘટવા માટેની શરત શું છે ઈ મહત્વની વસ્તુ છે યાદ રાખવી જોઈએ પૂર્ણાંકી પરાવર્તન કરવું છે તો આ માધ્યમ છે ઘટ જ રહેવું જોઈએ આ માધ્યમની સાપેક્ષે પાતળો રહેવું જોઈએ તો પહેલી શરત તમારી થઈ ગઈ કે √3 greater than to n મળવું જોઈએ તો જ પૂર્ણાંકી પરાવર્તન થશે
પછી એના આધારે એંગલ ઓફ ઇન્સિડન્સ મેળવો, એંગલ ઓફ ઇન્સિડન્સ ના આધારે તમને રિફ્રેક્શન એંગલ r મળશે, r નંબર દે છે એટલે તમને સરખાવો તો સરખાવો બેન્ચ મળી છે કે નહીં મેં કીધું એમ તમને થોડીક સમજવા સિચ્યુએશન તમને હું કહેવા માંગે છે હું આપે છે ને એને ફીલ કરવાની બીકોઝ આ સિચ્યુએશન છે તો આ સિચ્યુએશન ક્યારે પોસિબલ બને, ક્યારે પોસિબલ બને કે જો ભાઈ આ સિચ્યુએશન માટે ની આશરત છે, આ સિચ્યુએશન માટે ની આશરત છે દાખલાના ઓલમોસ્ટ 80-90% લેવલે તમે સોલ્વ થઈ જાય ગયા પછી આંકડા કે માહિતી છે એનો અર્થ મૂકવા દીધે બરાબર. તો પછી એનાથી આગળ એક પીએમપી ના દાખલા તરફ, આ ટાઈપ ઓફ દાખલાઓ છે ઘણા બધા છે એટલે આને સમજજો ભાઈ. જો 5/3 વર્ગની પાણી ધરાવતા પાણીની સપાટીથી 4 મીટરની ઊંડાઈ એક બિંદુવત પ્રકાશ પ્રાપ્તિ સ્થાન રાખેલું છે. ચલો આપણે આ આકૃતિને ડ્રો જ કરવી પડશે. આવું એક તળાવ છે જેની જાડાઈ છે એ કેટલી છે 4 મીટરની ઊંડાઈ, એક આવી બિંદુવત વસ્તુ રાખેલી છે જેમાંથી પ્રકાશ બહાર નીકળે છે બરોબર ને. પાણીની સપાટીથી બહાર પ્રકાશને સંપૂર્ણપણે રોકવા માટે સપાટી પર કેટલા મિનિટનો વ્યાસની શક્તિ મૂકવી પડશે? ફર્સ્ટ ઓફ ઓલ તો તમે એ જુઓ કે આમાં જે વિભક્ત પ્રકાશનું કિરણ ક્યાં સુધી પ્રકાશનું કિરણ બહાર નીકળશે તો કે આ બાજુ આનું જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ ક્રાંતિક કોણ આઈસી જેટલો થઈ જાય ત્યારે, અને સેમ એ જ રીતે આ બાજુ પણ એંગલ ઓફ ઇન્સિડન્સ આઈસી જેટલો થઈ જાય ત્યારે, તો આટલી ત્રિજ્યાની શક્તિ મૂકો તો આ ઉદગમ દ્વારા બહાર નીકળતો પ્રકાશ છે એ ઝીરો થઈ જાય. તો આ રેડિયસ શોધવાનું છે. તો કે રેડિયસ માટે જો આકૃતિને હું ડ્રો કરું છું, મારે આ આટલું અંતર જોવું છે. માનો કોઈ એક્સ રેડિયસ હોય, વ્યાસ કીધો છે એટલે આપણે 2x કરી નાખશું નો ડાઉટ. બટ કેવી રીતે ફાઇન કરશું? હવે જુઓ તો આની આકૃતિને હું આવી રીતે પણ ડ્રો કરી શકું છું. તો આ ડિસ્ટન્સ એટલે x જ કહેવાય, કેમ કે મને IC છે એ ખબર પડી જાય. જુઓ છું sin IC is equal to 1 upon n થાય તો IC is equal to શું થાય? sin inverse 1 upon n. ચલો IC મળી ગયો, IC મળી ગયો. તો મારે આ બાજુ જોતી છે અને આ બાજુ છે મારી પાસે, તો તમે શું કરશો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો sin IC is equal to સામેના છેદમાં બાબા, તો સાબા મળી જાય તમને x કરી છે કે કે IC મળી ગયો છે. પાસેની બાજુ તમને ખબર છે 4 સેન્ટીમીટર છે, વ્યાસ જોવો છે તમને 2x કરના હોય મળી જાય કે નહીં? sin IC is equal to સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ મળી જાય IC ખબર છે, આ ખબર છે સામેની બાજુ આરામથી મળી જાય તો તમને ત્રિજ્યા મળી જાય. કેમ કે જો આનાથી અહીંયાથી જો હવે પ્રકાશ કિરણ આમ થશે ને તો હવે તો પ્રકાશ કિરણ સીધું ત્યાં માધ્યમમાં પાછું આવવાનું છે. કેમ કે ત્યાં આવવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કે નહીં? તો પૂર્ણાંતરિક પરાવર્તનની આ ઘટના છે એ ખાસ આપણે યોગ્ય રીતે સમજવાની ભાઈ, કેમ કે પૂર્ણાંતરિક પરાવર્તન ઘણી બધી જગ્યાએ તમને કન્ફ્યુઝ કરશે. અહીંયા જે થઈ ગઈ છે ને ભાઈ, ઘટમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલ થવાની વાત છે એટલે પૂર્ણાંતરિક પરાવર્તનની અમુક બેઝિક શરતો જે છે એ તમને ખાસ કરવા જોઈએ. એક કે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિક કોણ જેટલું થશે તો પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર થઈ જશે, અને આપાતકોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતાં વધશે તો પ્રકાશનું કિરણ એના માધ્યમમાં પાછું ફરશે. સિક્કામાંથી પ્રકાશનું કિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરી અને તેની સપાટી પર ગતિ કરે છે, મતલબ સપાટીને સમાંતર થઈ જાય છે. એટલે એક વસ્તુ તમે આકૃતિ ઉપરથી જો આમ જુઓ તો આ એંગલ કયો કહેવાય? આઈસી થયો કહેવાય. તો આ પ્રવાહીમાં પ્રકાશની ઝડપ કેટલી છે? જો તમને પ્રકાશનો વક્રીકોણ આપી દીધો તો સોતો સીધી ખબર પડી જાય n = c/v, તો v = c/n, પણ n જ નથી ખબર. તો કેમ n હોતા છે? તો કે ભાઈ જો અહીંયા હું કીધું સપાટીને સમાંતર બને છે, મતલબ આ એંગલ ઓફ ઇન્સિડન્સ કયો થયો કહેવાય? ક્રાંતિક કોણ થયો કહેવાય. યસ, તો આપણને ખબર છે કે n = 1/(1) sin ic. હવે તમને પ્રશ્ન ઉભો થાય કે સાહેબ આઈસી કેમ મળ્યો છું? તો કે જો ભાઈ નાના માત્ર પણ તમે રીતે ડ્રો કરી શકો, કરી શકો કે નહીં? તો જો આ બાજુ 3 ની છે તો ઓબ્વિયસ વાત છે આ 3 ની જશે, આ 4 ની છે તો આ ઓબ્વિયસ વાત છે 4 ની જશે, તો sin IC = 3/4.
બરોબર કેમ કે અહીંયા અહીંયા આ વસ્તુ બધી મે બહુ ડિટેલ માં ચર્ચા થિયોરેટિકલ લપ નથી કરી ઓકે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીએ અને જ્યારે આપણે ચર્ચા કરીએ લેન્સિસ ઉપર ઓકે ભાઈ